જો અગર તમારો કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે એના પછી આપણે કેવા સંજોગોમાં ઘરે રહી શકીએ અને સાજા થઈ શકીશું, કેવા સંજોગોમાં હોસ્પિટલ જવું પડશે, કઈ કઈ દવાઓ કઈ કઈ રિપોર્ટ કરવાની, એ બધી માહિતી જો તમને જોઈતી હોય ને તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, VTV ગુજરાતી ન્યૂઝની દરેક અપડેટ સૌથી પહેલા જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાવીને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરેટ્સ કરી દો, યુટ્યુબમાં બેલ આઇકન દબાવી દો અને રહો એકદમ અપડેટેડ. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. ICMR-એ COVID-19ના ક્લિનિકલ મેનેજમેન્ટની ગાઈડલાઇન્સ આપી છે, જે ગાઈડલાઇન્સની માહિતી પૂરેપૂરી તમને એપિસોડમાં હું આપવાનો છું. COVID-19ની છે એનો મતલબ કોવિડ છે એ આપણે પ્રૂવ તો કરવું પડે. કોવિડ પોઝિટિવ આવ્યા પછીની ગાઈડલાઇન્સ છે, તો કોવિડ ક્યારે આપણે ટેસ્ટ કરાવો, તો એમાં હું તમને સિમ્ટમ્સ કહેવા માંગુ છું. એવું ના કહેતા કે ગઈકાલે પ્રસંગમાં વધારે ઠંડુ ખાઈ લીધું, પવન વધારે હતો, બહાર ગયો હતો, ઋતુ બદલાય છે, દિવસે ગરમી રાત્રે ઠંડી, એટલે મને આવું થયું છે. આમાંથી કોઈ પણ સિમ્ટમ્સ તમને હોય તો પ્લીઝ કોવિડનો ટેસ્ટ જરૂરથી કરાવી દેજો. અગર તમને તમારા પરિવારજનોની ચિંતા હોય તો કયા કયા સિમ્ટમ્સ? તાવ આવવો, ઠંડી ચડવી, તમને થાક લાગવો, કફ થવો, ગળામાં ઇરિટેશન થવું, મસલ પેઇન થવું, બોડી પેઇન થવું કે પછી થાક લાગલાગ કરે, આમાંથી કોઈ પણ સિમ્ટમ્સ હોય ને તો કોવિડ ટેસ્ટ જરૂરથી કરાવી દેજો. અગર એ ટેસ્ટ પોઝિટિવ આવે છે તો એના પછી કોવિડને ત્રણ ભાગમાં ડિવાઈડ કર્યો છે ICMR-એ. કોવિડના ત્રણ પ્રકારના ડિસીઝ છે. સૌથી પહેલો છે માઇલ્ડ કોવિડ, માઇલ્ડ ડિસીઝ. તમને માઇલ્ડ ડિસીઝ છે એ ક્યારે ખબર પડે? કે મેં તમને જે સિમ્ટમ્સ કીધા એ સિમ્ટમ્સ તમને હોય એનો મતલબ કે અપર રેસ્પિરેટરી ટ્રેકના સિમ્ટમ્સ છે તમને. એના સિવાય તમને શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી, હાંફ નથી ચડતો કે પછી તમને હાઇપોક્સિયા નથી, હાઇપોક્સિયા એટલે શરીરમાં ઓક્સિજનની અછત, તો તમને માઇલ્ડ ડિસીઝ કહેવાય. અગર માઇલ્ડ ડિસીઝ છે તો ઘરે તમારે ફિઝિકલ ડિસ્ટન્સ કરી દેવાનું, એનો મતલબ આઇસોલેટ થઈ જવાનું, લોકોની નજીક નહીં જવાનું, ઘરની અંદર ઇન્ડોર માસ્કનો પણ તમારે યુઝ કરવાનો અને તમારે હેન્ડ હાઇજીનનું સ્ટ્રિક્ટ પાલન કરવાનું. એટલે જો અગર ઉધરસ ખાંસી ખાઓ છો તો હાથ ચોખ્ખા કરતા રહેવાનું, ધોતા રહેવાનું કે સેનિટાઈઝર વાપરવાનું. તમારે તમારા ડૉક્ટરને તરત જાણ કરવાની, એક ફિઝિશિયન આપણી જોડે હોવા જ જોઈએ જેમને આપણે આપણી સિચ્યુએશન શું છે એની માહિતી આપતા રહીએ. તમને દવાઓ કઈ કઈ આપશે? તો આમાં મેઇન તો બે જ વસ્તુઓ કહેશે આપણને. સૌથી પહેલાં કહેશે હાઇડ્રેટ થતા રહેવું, એટલે પાણીની માત્રા તમારે સારી એવી કન્ઝ્યુમ કરવાની, કારણ કે તમે જેટલું પાણી પીશો એ તમારું ઇન્ફેક્શનને માઇલ્ડ કરશે, માઇલ્ડ કરીને પછી તમારા બોડીમાંથી એનો નિકાલ કરી દેશે. એના સિવાય એન્ટીપાયરેટિક્સ એટલે તાવ માટેની દવાઓ અને એન્ટીટ્યુસિવ એટલે શરદી માટેની દવાઓ તમને ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરશે. એમાં હું તમને સજેસ્ટ કરું છું તમારા જે ડૉક્ટર તમને દવા સજેસ્ટ કરે એ જરૂરથી તમે લેજો, કારણ કે આ બધી જ દવાઓ તમારા સિમ્ટમ્સને એટલે તમારી તકલીફોને ઓછી કરવા માટેની દવાઓ હશે. ઘરે આપણે કઈ કઈ વસ્તુઓ મોનિટર કરવાની? તો તાવ મોનિટર કરવાનો, તાવ રેગ્યુલરલી માપવાનો અને SPO2 આપણું આપણે માપવાનું, જે પેલા ઓક્સિમીટરથી આપણે માપી શકીએ છીએ. કેવા સંજોગોમાં ઇમરજન્સી કહેવાય કે પછી કેવા સંજોગોમાં તરત તમારે તમારા ડૉક્ટરને ફોન કરવાનો? તો અગર તમારો તાવ 5 દિવસ કે તેથી વધુ સમય માટે રહે છે કન્ટિન્યુઅસલી તો તમારે ડૉક્ટરને જાણ કરવાની. અગર તમારા બ્લડનું ઓક્સિજન લેવલ 93% કે તેથી ઓછું થઈ જાય તો તમારે ડૉક્ટરને જાણ કરવાની. અગર કોઈ એટ રિસ્ક પેશન્ટ છે કોમોર્બિડિટીઝવાળા, એટલે TB છે, હાર્ટ પ્રોબ્લેમ, કિડની પ્રોબ્લેમ, લંગ પ્રોબ્લેમ, કેન્સર કે બીજા કોઈ પણ એવા રોગ છે, હાઇપરટેન્શન કે એવું કશું, તો એ લોકો માટે આ 5 દિવસ અને 93% થ્રેશહોલ્ડ ઘટી જશે એટલે 2-3 દિવસ તાવ આવે તો તરત ડૉક્ટરને કહી દેવાનું અને 93-95% થાય ત્યારે જ તમારે ડૉક્ટરને જાણ કરવાની કે ભાઈ આવું છે, આગળ શું કરવાનું. પણ જેમ આપણે જોઈ રહ્યા છીએ, થોડીક દવાઓ લઈને અને હોમ આઇસોલેશન પછી કોવિડમાંથી તમે બહાર નીકળી જ જશો. ના ઘરે ઉપરવાળા, જો કોવિડમાં હાલત ગંભીર થાય તો કોવિડનો આનો ઉપરનો લેવલ આપણને થયો છે, જેને કહેવાય છે મોડરેટ ડિસીઝ. મોડરેટ ડિસીઝ ત્યારે ગણાય જ્યારે એક વ્યક્તિને 90-93% બ્લડ ઓક્સિજન થઈ ગયું છે કે પછી એમને 1 મિનિટની અંદર અંદર 24 વખત કે તેથી વધુ વખત શ્વાસ લેવો પડે. અગર જો મોડરેટ કોવિડ છે તો એ વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કરવા પડશે અને એટલું જ નહીં, એમને ઓક્સિજન સપોર્ટ પણ આપવો પડશે. આ ઓક્સિજન સપોર્ટની સાથે સાથે એમને પ્રોનિંગ પણ કરવું પડશે. પ્રોનિંગ એટલે દર 2 કલાકે આપણે આપણી પોઝિશન બદલવાની હોય, જે બદલવાથી આપણા બોડીમાં મેક્સિમમ ઓક્સિજન દરેક જગ્યાએ પહોંચી શકે. ડિટેલમાં તમારે પ્રોનિંગનો વિડીયો જોવો હોય તો એક વાત કહું, આપણે કરી દીધો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, લિંક ઉપર ક્લિક કરશો તો એ વિડીયો તમે જોઈ શકશો. આપણે કઈ દવાઓ લેવાની છે એ તમારા ડોક્ટરને નક્કી કરવા દેજો. એના સિવાય કયા કયા રિપોર્ટ કરાવવાના? તો જે ક્લિનિકલ મોનિટરિંગ હોય આપણું, હાર્ટ રેટ, SPO2 ને એ બધું, એ તો થશે જ થશે, આપણું BP માપશે. એના સિવાય આપણે કેટલો શ્વાસ લઈએ છીએ 1 મિનિટમાં એ પણ મોનિટર કરવામાં આવશે. એના સિવાય CXR કે પછી HRCT ના રિપોર્ટ કરવામાં આવશે. અગર પેશન્ટની હાલત
હજુ થોડી ખરાબ થાય છે તો પછી પેશન્ટની ઓક્સિજન રિક્વાયરમેન્ટમાં કેટલો ફરક છે એનો પણ એક ચાર્ટ મેન્ટેન કરવામાં આવશે. એના સિવાય બ્લડ રિપોર્ટ પણ કરવામાં આવશે. સીબીસી, સીઆરપી, ડી ડાઈમર, બ્લડ શુગર, કેએફટી અને એલએફટી આ બધા બ્લડ રિપોર્ટ કરીને એ પેશન્ટનું ક્લિનિકલ મેનેજમેન્ટ કરવામાં આવશે. જો ના કરે ઉપરવાળા અને હાલત હજુ પણ ખરાબ થાય છે પેશન્ટની તો એ પેશન્ટનું કોવિડ સિવિયર કોવિડ કહેવાય. સિવિયર કોવિડ ત્યારે કહેવાય જ્યારે એ પેશન્ટને એક મિનિટમાં 30 થી વધુ વખત શ્વાસ લેવો પડે છે કે પછી એમનું SpO2 રૂમમાં એ કોઈ પણ ઓક્સિજન સપોર્ટ વગર 90%થી ઓછું છે. જો અગર એવું થાય તો એમને HDU કે પછી ICUમાં દાખલ કરવા પડશે અને જે મેં મોડરેટના રિપોર્ટ કીધા એ જ બધા રિપોર્ટ આમાં કરવા પડશે. દવાઓ બધી ડોક્ટર નક્કી કરશે. આશા રાખું છું આજના એપિસોડમાં તમને માહિતી મળી ગઈ હશે કે કોવિડ પોઝિટિવ આવ્યા પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું. હું એવી જ આશા રાખું છું કે તમને કોવિડ થાય જ નહીં અને થાય તો હોમ આઇસોલેશનથી તમે 7 દિવસની અંદર અંદર બહાર નીકળી શકો. આ એપિસોડની માહિતી તમને ગમી હશે, બહુ જ જરૂરી માહિતી છે, દરેક વ્યક્તિ સુધી પહોંચાડજો. આપણે ફરી મળીશું.